બસ યવતન માલથી મુંબઈ જઈ રહી હતી આ અકસ્માત સવારે સાડા ચાર વાગ્યે થયો હતો કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે શિંદેએ વધુમાં કહ્યું હતું કે ત્રણ લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માતને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરવામાં આવશે આ અકસ્માત નાસિક ઔરંગાબાદ રૂટ ઉપર નું નંદુર નાકા પાસે થયો હતો ચિંતામણી ટ્રાવેલ્સની બસ હતી એમાં પિસ્તાલીસથી પચાસ લોકો સવાર હતા નાયબ પોલીસ કમિશનર અમોલ તાંબે અકસ્માતની પુષ્ટિ કરી છે તેમણે કહ્યું હતું કે અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા છે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને મદદ કરી છે દરેકને રૂપિયા પાંચ લાખ આપવાની જાહેરાત કરી છે અને ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે વાશીમ જિલ્લાના લુનીની રહેવાસી અનિતા સુખદેવ ચૌધરીએ જણાવ્યું હતું કે હું સૂતી હતી ત્યારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો હું સીટ પરથી નીચે પડી ગઈ હતી એ પછી બસના આગળના ભાગમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી મેં બારીમાંથી કૂદીને મારો જીવ તો બચાવી લીધો હતો અને ફાયર બ્રિગેડ વીસ મિનિટ બાદ અહીંયા પહોંચી હતી